नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। नमस्कार मंत्र बोलिशो नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उमज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमुक्कारो सब पाव प्रणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। આજનો દિવસ શ્રુત પંચમી એ નામથી આપણે ઓળખીએ છીએ ને ઘણા બધા નામ છે। લક્ષ્મી પાંચમ પણ લોકો એને કહે છે। વેપારીઓ કઈ મુહૂર્તના સોદા કરતા હોય છે, આપણને આપણા આત્મકલ્યાણની સાધનામાં ત્રણ તત્વો પરમ ઉપકારી છે। એક પરમાત્મા જે અત્યારે પરોક્ષ રૂપે આપણી પાસે છે, ભગવાન છે નહીં અત્યારે, અત્યારે ભગવાનની પ્રતિકૃતિ છે, ભગવાનની મૂર્તિ છે। પણ એ અલૌકિક અવલંબન છે, બધા શાસ્ત્રોમાં અને આચાર્યોએ ને જ્ઞાનીઓએ એનું અવલંબન લીધું છે ને એનાથી પ્રાપ્ત થયેલો લાભ એ વિશે પણ વિચારણા કરેલી છે। એટલે સુધી કે સમ્યક દર્શન આત્મજ્ઞાનની ઉત્પત્તિ થવામાં એ ઉત્કૃષ્ટ નિમિત્ત છે। એટલે દેવચંદ્રજી મહારાજે એવું કે દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો। અને દર્શન સ્થિતિમાં આપણે બોલીએ છીએ, અબ કાલ લબ્ધિ બલતય દયાલ તુમ દર્શન પાય ભયો ખુશાલ મન શાંત ભયો મિટી સકલ દ્વંદ
चाख्यो स्वातम रस दुख निकंद। आगळना ज्ञानी महान आचार्य तेनी विस्तृत स्तुति करेली छे। कई विस्तार थी लेवानी भावना हती, पर शरीर बिल्कुल हड़ताल पर छे, एटले पछी थोड़ुक याद करी जईए भगवान ने, बस एटलुं ज प्रयोजन छे। आपणे कंईक पण एवुं जाणता थया कि हुं आ शरीर नथी, पण शरीरनी अंदर रहेलुं एवुं तत्व छुं, के जेनामां ज्यां अनंत ज्ञान अने अनंत आनंद छे। आपणे अनंत आनंद नी शोधवा छीए, भले बुद्धिपूर्वक अबुद्धिपूर्वक गमे ते होय, एने खबर नथी के तत्व शुं छे। एटले एम के मने आटली वस्तुओ मळी जाय तो मने आनंद आनंद, પણ વસ્તુ એમ છે નહીં, એ વ્યવહારિક સત્ય છે કે મને આટલી વસ્તુઓ મળી જાય તો પછી બસ મારે કઈ બીજી કોઈ વસ્તુની જરૂર નથી। પણ પછી ઘડપણ આવે ને મૃત્યુ આવે એટલે પાછું આ વસ્તુ તો બધી ના, વસ્તુ તો એની એમ જ છે, પણ તારા માટે તો હવે નકામી થઈ ગઈ, આંખે દેખાતું નથી, કાને સંભળાતું, બેસાતું, બધું ભૂલી જવાય છે ઘડીએ ઘડીએ। ભાઈ, બહારમાં સુખ નથી અને બહારમાં તારો સ્વભાવ જ્ઞાન પણ નથી। બહારમાં એટલે બીજા બીજા જીવોનું જ્ઞાન હોય એ વાત જુદી છે, પણ તારું જ્ઞાન જે છે, તારું આનંદ જે છે, એ તો તારી અંદર જ છે, એટલે તારા પોતાનામાં છે, એને ભગવાન આત્મ તત્વ કહે છે। તારે જે નામ આપવું હોય આપ, જીવ તત્વ કહે છે। એ પ્રાપ્ત કરવાનો માર્ગ જ્ઞાની ભગવંતોએ અનાદિથી ચાલ્યો આવે છે એ માર્ગ। એમાં વર્તમાનમાં મહાવીર ભગવાને એનો ઉલ્લેખ કર્યો, પહેલા પોતે પ્રાપ્ત કર્યું, 42 વર્ષની ઉંમરના હતા ભગવાન એમનું શરીર, ત્યારે એમણે પૂર્ણ જ્ઞાન પ્રગટ કર્યું, જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે। અને ત્યાર પછી એની ક્વેરી ને શેષ એમનું જીવન હતું લગભગ 30 વર્ષ, એ એમણે વિહારમાં જુદી જુદી રીતે વિચરે ઉદય પ્રયો। એમને પોતાનું ગામ નહોતું, પોતાનો દેશ નહોતો, પોતાના સગાવાલા નહોતા, કોઈ વાલા દવલા નહોતા। જે યોગ જેવો યોગ હોય એવી જગ્યાએ ભગવાન જાય, અને પછી બધું શાસ્ત્રીય વર્ણન છે કે ભગવાનની એવી દિવ્ય સભા હોય ને, તેઓ બોલતા નથી પણ એમના દરેક આત્મપ્રદેશમાંથી પૂર્વે તીર્થંકર નામક્રમ વાંધેલું એનું ઉદય હોવાથી એવો ધ્વનિ નીકળે છે। એમની સભા વિશે તમે જાણો છો, એ ભગવાનનો દિવ્ય ધ્વનિ જે છે મુખ્ય 18 ભાષામાં કન્વર્ટ થઈ જાય છે, અને 700 ઉપભાષાઓમાં ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જાય, જેવી રીતે અત્યારે તમે યુનોમાં તમે હિન્દીમાં બોલો તો મેક્સિકન વાળો મેક્સિકનમાં સમજે, ગ્રીક વાળો ગ્રીકમાં સમજે, અંગ્રેજી વાળો અંગ્રેજીમાં સમજે, હિન્દી વાળો હિન્દીમાં સમજે। એમ ભગવાનની ભાષા જુદા જુદા જીવો પોતપોતાની યોગ્યતા પ્રમાણે
718 ભાષામાં સમજે છે પોતાની યોગ્યતા હોય તે પ્રમાણે. એ વિષય અત્યારે આપણે જવું નથી, આપણે માત્ર કાળની અપેક્ષા એ વાત કરવાની છે કે ભગવાન 42 થી 72 વર્ષે પ્રભુ પાવાપુરીથી નિર્વાણ પધાર્યા, આ દેહ છોડી દીધો કારણ કે આયુષ્ય કર્મ પૂરું થઈ ગયું, અને ભગવાનને રાગનો અનંતાંશ પણ શરીર પ્રત્યે નહોતો, રાગનો અનંતાંશ પણ કોઈ પણ પદાર્થ પ્રત્યે હોય તો કેવળ જ્ઞાન થાય નહીં. અને ભગવાન સિદ્ધ થઈ ગયા. ત્યાર પછી એમના જે અનેક ગણધરો હતા એમના એમાંથી આ ત્રણ જણે આટલા આટલા વર્ષ સુધી કેવળ જ્ઞાન દ્વારા જગતના જીવોને બોધ આપ્યો. મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામી, એમના પછી સુધર્મા સ્વામી, એમના પછી જંબુ સ્વામી, એટલે 62 વર્ષ થયા. એટલે ભગવાનના નિર્વાણ પછી નિર્વાણ પછી 62 વર્ષ સુધી તો કેવળ જ્ઞાનથી પરમાત્માનો ઉપદેશ ચાલ્યો. એટલે ભગવાને જે કહ્યું હતું એ આ કેવળ જ્ઞાની પરમાત્માઓએ પણ લોકોને જે કોઈ એવા જિજ્ઞાસુ પોતાના આત્મકલ્યાણની ઈચ્છાવાળા હતા એ બધાને એમને ભેદ ના હોય, કેવળ જ્ઞાન છે ને, ના જાત દેશ વેશ કાળ ક્ષેત્ર ત્યાર પછી કેવળ જ્ઞાન ધારણ કરવાની શક્તિ રહી નહીં કોઈની. ઉતરતો કાળ હતો ને, શક્તિ દરેક પ્રકારની ઓછી થતી હતી, એટલે સમસ્ત લોકાલોકને પરિપૂર્ણપણે જાણે એવી કોઈની શક્તિ રહી નહીં. આપણે પણ ગાંધીજી ગયા પછી એવા કોઈ યુનિવર્સલ નેતા રહ્યા? ચાલ્યું થોડું જવાહરલાલજીથી કે બીજા બધાથી, તો પણ જેટલું ભગવાને કહેલું એનો સાર 12 અંગ અને 14 પૂર્વજે કહેવાય છે, એટલે બધું શ્રુત, બધાય દ્રવ્ય શ્રુતને જાણે, દ્રવ્ય શ્રુત એટલે બધા શાસ્ત્રો, બધા શાસ્ત્રોને જે જાણે એવા મહાપુરુષો ત્યાર પછી 100 વર્ષ સુધી રહ્યા. કોને? જંબુ સ્વામીના નિર્માણ પછી. એટલે એમના નામ છે વિષ્ણુ નંદી અપરાજિત ગોવર્ધન ને ભદ્રબાહુ. અહીંયા આગળ આવ્યા તો ભગવાન ભદ્રબાહુ સ્વામી 12 અંગ અને 14 પૂર્વના પૂર્ણ જ્ઞાતા હતા. એમની સાધના તો ઉત્તર ભારતમાં થયેલી, પરંતુ એ તો વિચરતા હોય તે વિચરતા ઉજ્જૈનમાં આવ્યા, પોતાના જીવનના છેલ્લા 15-20-25 વર્ષ રહ્યા એટલે ઉજ્જૈન આવ્યા, અને ઉજ્જૈનમાં તે વખતે ભારતનો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય હતો, જે આપણને બધાને ખબર છે, જેણે સિકંદરને હરાવ્યા ને, એમના પ્રભાવથી એ ચંદ્રગુપ્ત મૌર્ય પર એવી અસર થઈ કે એણે પણ કીધું કે મારે પણ સર્વસંગ પરિત્યાગ કરવો છે.
પછી બધી કથાનો ગણો આવે છે કે એને સ્વપ્ન આવેલું કે યુ આર ધ લાસ્ટ એમ્પરર ટુ બી ઇનિશિયેટેડ ઇન ટુ દિગંબર દીક્ષા. ત્યાર પછી રાજાઓ કોક લેશે, પણ આવા સમ્રાટ કોઈ પણ દીક્ષા લેશે નહીં, કારણ કે ત્યાર પછી સમ્રાટ થવા વાળા પણ બહુ ઓછા હશે. ઉજ્જૈનમાં હતા ભદ્રબાહુ સ્વામી, પોતાની ઉત્તરાવસ્થામાં ત્યારે એમણે પોતાના અવધિજ્ઞાનમાં જોયું કે 12 વર્ષ સુધી મોટો દુકાળ પડવાનો છે, એટલે એમણે સંઘને આજ્ઞા કરી કે બધા જુદા જુદા થઈ જાઓ. બધા કઈ સાથે તો નહોતા અહીંયા, પણ ઘણા બધા હતા. કેટલા શિષ્યો? મુખ્ય 12,000 શિષ્યો હતા, મુનિઓ. ભદ્રબાહુ સ્વામીના સંઘમાં 12,000 મુનિઓ હતા. પણ એ બધા કઈ સાથે એક જ જગ્યાએ રહે એવું નહીં, પણ એમની સાથે એટલે 100-200-300 કિલોમીટરના એરિયાની અંદર હોય, અને કંઈ ખાસ પ્રસંગ હોય તો જ બધા ભેગા. પણ એમણે તો જોયું કે એટલો મોટો દુકાળ પડશે કે લોકોને જ ખાવા નહીં હોય, એટલે એમણે આ તો પતી ગયું. એમણે વિશાખાચાર્ય, પૃષ્ઠિલાચાર્ય બે મુખ્ય એમને શિષ્યો હતા. વિશાખાચાર્યને 8,000 મુનિઓનો ભાર સોંપ્યો અને કીધું કે તમે આ દિશામાં જાઓ. સાઉથમાંથી આંધ્રપ્રદેશ બાજુ, ઈસ્ટમાં, અને બાકીના પૃષ્ઠિલાચાર્ય હતા એમને બાકીના 4,000 શિષ્યો આપ્યા, અને એમને કીધું કે તમે વેસ્ટવર્ડ જાઓ. આમ એટલે બધાએ વહેંચાઈ જાય મોટા ક્ષેત્રમાં, તો 5-10 દિવસ ઉપવાસ કરે, પાછા એકાદ વાર આહાર મળે, એમ જે કંઈ થવાનું હોય તે થાય. આપણે તો પોઈન્ટ જે જાણવો તો એ કે બધું જ્ઞાન જેટલું મહાવીર ભગવાને કહ્યું એટલું બધું જ્ઞાન, એટલે શુદ્ધ જ્ઞાન. ભગવાને તો લોકાલોકને જોયા હતા, ભગવાને તો લોકાલોકને જોયા હતા. ભગવાન બેક્ટેરિયોલોજી જાણતા હતા, ઝુઓલોજી, મેથેમેટિક્સ, ઓલ લેંગ્વેજીસ, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી. ભાઈ ઉનકે જ્ઞાન મેં સબ ઝલકતા હૈ મગર ઉસકો કિસી મેં ઇન્ટરેસ્ટ નહીં હૈ. વે તો નિજાનંદ રસ લીન હૈ, વે તો નિજાનંદ રસ લીન હૈ. કાળની અપેક્ષા એ ધીમે 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 જ્ઞાન લોકોનું ઓછું થવા માંડ્યું, અને પછી ભેદ પડી ગયા. શુદ્ધ કેવડી ભદ્રબાહુ સ્વામીનો જે સંઘ હતો આખા સાઉથ ઇન્ડિયામાં, એ પછી ઉત્તરમાં આવ્યો ત્યારે મુનિઓની ચર્યા એમણે જુદી જોઈ, એટલે એ લોકોને ઘણું આશ્ચર્ય લાગ્યું. એમાંનું એમણે કીધું કે ભાઈ આવું કેમ છે? એટલે જેટલાને રૂચ્યું એટલા એ તો એમની વાત સ્વીકારી લીધી, બાકીના એ કીધું કે ના ના ભાઈ, અમે જેમ છીએ તેમ બરાબર છે. એમ કરીને સંઘના બે ભાગ મુખ્ય પડી ગયા તે વખતે. આપણે એમાં જવાનું નથી, ત્યાર પછી જે આચાર્યો થયા એના વિભાગ આપણે જાણીએ છીએ. અંગધર આચાર્ય, શ્રુતધર આચાર્ય, સારસ્વત આચાર્ય,
પ્રબુદ્ધ આચાર્ય, પરંપરા પોષક આચાર્ય, અને ત્યાર પછી જ્ઞાનીઓ, કવિઓ અને લેખકો, એમ આજ પર્યંત સુધી આવું ચાલે છે. કોક કોક જ્ઞાની થાય છે. જેમ જેમ સમય ગયો એમ એમ બધા પ્રકારની શક્તિ, જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, સમાધિ અને એને અનુકૂળ પુણ્ય, એ બધાનો ડિક્લાઇન થયો. એક એક બે મિનિટમાં એ લોકોનું સ્વરૂપ જાણી લઈએ. પહેલા પહેલા છે શ્રુતધર આચાર્ય, અરહત બલી, અંગધર આચાર્ય. અંગધર આચાર્યમાં તો એ સમાપ્ત થઈ ગયા. અંગનું, આખા અંગનું જ્ઞાન રહ્યું નહીં કોઈને. આટલા વર્ષ પૂરા થયા, 162. પછી 12 અંગનું જ્ઞાન કોઈને રહ્યું નહીં. 11 અંગ, 10 અંગ, 9 અંગ, 8 અંગ એમ ચાલ્યું. જ્યારે એક અંગનું પણ જ્ઞાન ન રહ્યું ત્યાર પછી જે શ્રેષ્ઠ આચાર્યો રહ્યા, એટલે એક અંગના અંશના ધારણ કરનાર એને શ્રુતધર આચાર્ય કહે છે. માં અરહત બલી, ધરસેન, પુષ્પદંત, એ અંગધર આચાર્ય હતા. એ પણ ન રહ્યું એટલે શ્રુતધર આચાર્ય થયા. એટલે કે જેને કરોડો શ્લોક મોઢે હોય પરંતુ આખા અંગનું જ્ઞાન ન હોય, એમાં કુનકુન સ્વામી, ઉમા સ્વામી, બસ. પછી શ્રુતધર આચાર્ય પણ રહ્યા, એની બહુ ડિટેલ બધી આપેલી છે, દરેકની વ્યાખ્યા છે. શ્રુતધર એટલે સૂત્ર લખવાની જેની, જેનું સામર્થ્ય હોય. આખું તત્વાર સૂત્ર છે ને, એ સૂત્ર છે. એવી રીતે સમયસાર વગેરે જે છે એ પણ સૂત્ર છે, જુદી રીતે લખેલું છે. એમાં પાંડિત્યમાં પછી જાય છે. એમાં આટલા ક્રાઇટેરિયા હોય તો એ સૂત્ર કહેવાય. મીન્સ ગાગર મેં સાગર ભરને કી જિસકી તાકત હૈ ઉનકો શ્રુતધર આચાર્ય કહેતે હૈ. કુશલેશુ અનાદર પ્રમાદ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એમાં હજારો શ્લોક પ્રમાણ ટીકાઓ થઈ એક જ સૂત્ર ઉપર. એ લગભગ બીજા સૈકાના એન્ડમાં એટલી શક્તિ પણ ઓછી થઈ ગઈ. પછી સારસ્વત આચાર્ય થયા. એ સારસ્વત આચાર્ય બી લગભગ 500 વર્ષ સુધી રહ્યા. અને ત્યાર પછી સારસ્વત આચાર્ય, પછી પ્રબુદ્ધ આચાર્ય. સારસ્વત આચાર્ય એટલે લગભગ 20 ને 30 સુધી. પછી પ્રબુદ્ધ આચાર્યો થયા. એમાં લગભગ છેલ્લામાં અમૃતચંદ્રાચાર્ય,
એટલે 11મી સદી લગભગ. પછી પ્રબુદ્ધ આચાર્ય પણ રહ્યા, પછી પરંપરા પોષક આચાર્ય રહ્યા, એ લગભગ બીજા 300-400 વર્ષ સુધી રહ્યા. ને 15મી સદી આવી ત્યાં સુધીમાં આ પ્રકારના આચાર્યોની સમાપ્તિ થઈ ગઈ. ને ત્યાર પછી જે રહ્યા તે બધા મહાન કવિઓ, જ્ઞાનીઓ, ધર્માત્માઓ એ રહ્યા. એ પરંપરા હજુ અત્યારે ચાલે છે. અને ભગવાને એવું કહ્યું છે કે છેક સુધી રહેશે, 21,000 વર્ષ સુધી ભગવાનના નિર્વાણ પછી ચાર જણ રહેશે એમ કીધું. એ પછી પૌરાણિક વાત છે. તો આપણે તો એટલું આમાંથી એ શીખવાનું છે કે આપણને 500,000 2-5-10,000 શ્લોક મોઢે હોય એટલે આપણે માનીએ છીએ કે હું ઘણો હોશિયાર છું. પણ ક્ષયોપશમ જ્ઞાન તે જ્ઞાન જ નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બસ અંત મંગળ બોલીએ કૃપાળ દેવ શબ્દ. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યો સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો જીન વર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જીન વર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આવી ભગવાનની વાણી, આવો ભગવાનનો બોધ, તેને આપણે હૃદયમાં ધારણ કરીએ અને દુષ્ટ એવી મોહગ્રંથિ જે મિથ્યાત્વ અજ્ઞાન જેનાથી અનંત સંસારનો બંધ પડે છે એનો નાશ કરવા માટે જ્ઞાનીઓએ બતાવેલા રસ્તે આપણે ચાલીએ અને નવા વર્ષની અંદર સંકલ્પ કરીએ કે અજ્ઞાન ઘટાડવું છે, રાગ ઘટાડવો છે, દ્વેષ ઘટાડવો છે, હંમેશા સમતામાં રહેવાનો પ્રયત્ન કરવો છે. એવું સંભવ નથી પણ એવો પુરુષાર્થ થઈ શકે છે. આ પ્રમાણે થોડીક ભગવાનની જે પરંપરા અત્યારે ઉચ્છિષ્ટ જ્ઞાન રહેલું છે તો પણ આપણને સાચા મુનિ બનવા માટે એ પૂરતું છે. એથી ઉપરની અવસ્થા અત્યારે છે. એ થઈ ગયું એનો અર્થ એમ કે એક કે બે કે ત્રણ ભાવની અંદર એ પરમાત્મા થઈ જવાનો પ્રયત્ન કરીને અપવાદ છોડી દો. તો આવી ભગવાનની વાણીના અંશો અહીંયા છે, તેની આપણે આરતી કરવાની છે ને. સમય થઈ ગયો. બોલો મહાવીર સ્વામી ભગવાન 24 ઉત્તર ભગવાન. ઓમ શાંતિ શાંતિ શાંતિ.